गुजरातना मुख्यप्रधान विजय रूपाणीए गुरुवारना दिवसे कबूलात करता कह्युं हतुं के गुजरातमां कोरोनाना केस घट्या छे, परंतु हजु कोरोना मुक्त थया नथी। अमदावादमां रथयात्राना मुद्दे योग्य समये निर्णय करीशुं। तेमणे कह्युं हतुं के जाहेर जनताने तेओ अपील करवा मांगे छे के कोरोना संबंधित तमाम नियमोने योग्य रीते पाळवामां आवे। सरकार द्वारा तमाम पगला लेवामां आवी रह्या छे, तमाम छूटछाट आपवामां आवी रही छे, परंतु एनो अर्थ ए नथी कि कोईपण जगह लोकोना टोळा थाय। सावधानी जरूरी छे, जो केसो फरी वधशे तो स्थिति खराब थवाना संकेत मळशे तो नियंत्रणो लागू करता बिल्कुल समय बगाड़ीशुं नहीं। एक बात बहु स्पष्ट मानवी पड़शे, आप सौना माध्यमथी गुजरातनी जनताने हूँ विनंती करूँ छूँ के केस सेकंड वेवना घणा घटा, आपणे एने कंट्रोल करी लीधो छे, परंतु एनो अर्थ ए नथी के कोविड पूरो थई गयो छे, कोरोना मुक्त थई गया छे। कोरोना चालू ज छे। कोरोनानी गंभीरताने लईने आपणे नियमों पाळवा ज पड़शे। आपणे सरकारे जे आ बधी वस्तुनी छूट आपवानुं कारण एटलुं ज छे के जान भी जहान भी। आदरणीय वडाप्रधान नरेन्द्रभाई मोदीनी जे वात के कोरोनानी वच्चे આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓને અટકાવીએ નહીં, અને એટલા જ માટે માત્ર ગુજરાત એક એવું રાજ્ય બન્યું છે કે જેમણે લોકડાઉન, સંપૂર્ણ લોકડાઉન કર્યું નથી, છતાં આપણે ગુજરાતમાં કોરોનાને નિયંત્રિત કર્યો છે। ગુજરાત એવું રાજ્ય છે કે જેને ઓછામાં ઓછી આપણે નિયંત્રણો લગાવ્યા અને સમયાંતરે આપણે એ નિયંત્રણોને ઉઠાવતા પણ જાય છે, પણ હવે જવાબદારી પ્રજાની બને છે કે આપણે ભીડ એકઠી ન કરીએ, માસ્ક અવશ્ય પહેરીએ, એસઓપીનું પાલન કરીએ। આ જે છૂટ આપી છે એનો મતલબ એ નથી કે આપણે નિશ્ચિંત થઈને બધું કરીએ, પરંતુ અપેક્ષા એ છે કે જરૂર પૂરતા જ હજી પણ આપણે બહાર નીકળીએ, જરૂર પૂરતી પ્રવૃત્તિઓને આપણે પ્રસારીએ, અને આપણે હજી પણ કોરોનાનો સામનો કરવાનો છે। થર્ડ વેવ અંગે તજજ્ઞો આપણે એલર્ટ કરી રહ્યા છે, ત્યારે આપણે એમ ન માનવું જોઈએ કે કોરોના પતી ગયો છે, એટલે ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની પૂરી આવશ્યકતા છે। એટલે આજે જે રિસ્ટ્રિક્શન ઓછા કર્યા એનો દુરુપયોગ ન થાય। રેસ્ટોરન્ટ ચાલુ કર્યા એનો મતલબ નથી રેસ્ટોરન્ટમાં ટોળા થાય। આ બધી વસ્તુને સૌ પાલન કરશે તેવી આપના માધ્યમથી લોકોને હું વિનંતી કરું છું। ભવિષ્યમાં અષાઢી બીજની યાત્રા હજી જેમ જેમ સમય જાય સમય અનુકાલીન પગલાં લેશું। આપણે ઈચ્છીએ કે બધું સારું હશે તો આપણે દરેક વસ્તુ રોજિંદી ચાલવા માંડે, પણ એવું લાગશે કે હજી આપણે આમાં તકલીફ જેવું છે, તો ફરીથી પણ નિયંત્રણો લગાવતા આપણે ઘડીભરનો વિચાર નહીં કરીએ અને પાછા પણ નિયંત્રિત લાગુ કરીશું।